మార్గదర్శనం చెప్తామని అనే వేదన. నేను కెట్లాక అంశો આપની સમક્ષ રજૂ કરું છું. અમે જીવનમાં એક જ વસ્તુની કમાણી કરી છે, પ્રેમ પ્રેમ પ્રેમ. એક જ સંપત્તિ મેળવી છે, પ્રેમ. અમે એક જ રસ ચાખ્યો છે અને તે છે પ્રેમનો રસ, પ્રેમનો રસ. દરેકે વિશ્વાસ રાખવો જોઈએ કે મારી પાસે બીજું કાંઈ હોય કે ન હોય, પરંતુ અપાર પ્રેમ અને મમતાથી ભરેલું અંતકરણ આવશ્યક છે. જેમણે અમને તલ જેટલો પ્રેમ આપ્યો છે એના માટે મારા મનમાં પહાડ જેટલી મમતા પેદા થઈ છે. લોકોએ પ્રેમ કરતા શીખવું જોઈએ પોતાનામાં, પોતાના આત્મા અને જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, કર્તવ્યમાં, ઈશ્વરમાં અને દસેય દિશામાં પ્રેમ વિખરવો અને તેના પ્રતિધ્વનિનો ભાવ ભર્યો મૃત્યુને ધન્ય થઈ જવું એ જીવનની સફળતા છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર. જીવન જીવાની કરા આધ્યાત્મ, આધ્યાત્મ ને આધ્યાત્મ. જીવન વિષય અધ્યાત્મનો સંબંધ આપણા ગુણ, કર્મ તથા સ્વભાવ સાથે છે. આપણે પોતાની અંદર સદગુણો વધારતા રહેવું જોઈએ. બ્રહ્મચર્ય, સચિત્રતા, સદાચાર, મર્યાદા પાલન અને શિસ્ત પાલનને જીવન જીવવાની કલાના નિયમો ગણવામાં આવ્યા છે. વ્યસન, અવ્યવસ્થા, અવ્યવસ્થતા તથા આળસ, પ્રમાદ જીવન કલાના વિરોધી ગુણો છે. તેમનો ત્યાગ કરવાથી જીવન શ્રેષ્ઠ અને બળવાન બને છે. આપણા કર્મો પણ ગુણો જેવા જોઈએ. ગુણ તથા કર્મો જો વિરોધ હોય તો જીવનમાં શાંતિ પણ રહી શકતી નથી કે પ્રગતિ પણ થઈ શકતી નથી. જો આપણા સત્યનિષ્ઠાનો ગુણ હોય પરંતુ જીવનમાં આચરણ કરવાનો સાહસ ન હોય તો કર્મ કલાના પ્રતિકૂળ ગણાય છે, છતાં ગુણ પણ મિથ્યા થઈ જાય છે. આપણે બધા હંમેશના પ્રમાણથી અને સેવાભાવી હોતો હોઈએ જ અને કર્મની આપણી એ ભાવનાઓને મૂર્તિવંત પણ કરીએ છીએ. પણ જો સ્વભાવથી ક્રોધી, કઠોર અને નિર્બળ હોય તો એ સદગુણો અને સત્કર્મની કોઈ કિંમત રહેતી નથી. જો પડપકાર દ્વારા કોઈને સુખી કરીએ અને બીજા કોઈ પર ક્રોધ કરીએ તો એક કર્મનો પુણ્ય બીજા કર્મમાં પાપથી નષ્ટ થઈ જશે. ગુણ, કર્મ અને સ્વભાવ એ ત્રણેયનું સામ્રાજ્ય હોવું તે આ વિશેષતા છે કે જે જીવન જીવવાની કલામાં મદદરૂપ બને છે. લૌકિક જીવનમાં સુવિકસિત તથા સુસંસ્કારિક બનવા પછી જ આત્મિક કે અલૌકિક જીવનમાં પ્રવેશ કરવો જોઈએ. તેનું ઉલ્લંઘન કરનાર કદાપી સફળતા મળતી નથી. લૌકિક જીવનમાં નિષ્કૃષ્ટતા આત્મિક જીવનના માર્ગમાં મોટો અવરોધ બની જાય છે. માનવ જાતની અનેક સમસ્યા હલ કરવા અને સફળ જીવન જીવવા માટે આધ્યાત્મથી વધારે સારો બીજો કોઈ ઉપાય નથી. આધ્યાત્મ દ્વારા વિચારોની શુદ્ધિ, આધ્યાત્મ દ્વારા વિચારોની શુદ્ધિ. માણસ કોઈ માર્ગે ચડી જાય છે તેનું મુખ્ય કારણ છે કે અસત્ય કે બેઈમાની જેમ સત્કર્મોનો કોઈ તાત્કાલિક લાભ મળતો નથી. વળી સત્કર્મો માટે થોડો ત્યાગ કરવો પડે છે અને કષ્ટ પણ સહેવું પડે છે. આથી લોકો સન્માર્ગે ચાલવાને બદલે કુમાર્ગે વળી જાય છે. પવિત્ર વિચારવાળા લોકો પોતાના કર્મોના દૂરગામી પરિણામો અને તેમનાથી સમાજને થનાર હાનિ લાભનો વિચાર કરવાને પોતાનું કર્તવ્ય માને છે. એની પવિત્ર આત્માવાળા લોકો પોતાને દુઃખ પડે છતાં સત્કર્મોથી વિમુખ થતા નથી. કુકર્મોથી થતા મોટા લાભને જતો કરીને સત્કર્મોથી મળતા ઓછા લાભથી સંતુષ્ટ રહે છે. વિચારોના આધારે જ માણસ સુખી અને દુઃખી થાય છે. તેથી વિચારોને સમાજની નવરચના અને તેની સ્વચ્છતાનો આધાર માનો તે આપણા બધાનો પરમ પવિત્ર છે. નિષ્પાપ સમાજની રચના આધારે આપણા સદવિચાર છે. સદવિચારોનું સર્જન કરવાનો ઉપાય અધ્યાત્મ છે. આધ્યાત્મવાદનો આધાર પરમાર્થ અને પરહિત હોવો જોઈએ. જે જેટલા આધ્યાત્મવાદી હશે એટલા જ ઊંડાણથી દરેક પ્રાણીઓ પોતાના આત્માને જોશે. પરમાર્થી મનુષ્ય બીજાઓના
પોતાનાથી જુદો માનતો નથી તે બીજા કોઈને દુઃખ દેવાનો વિચાર શકો પણ કરતો નથી તે બીજાની સેવા કરવા સદા તત્પર રહે છે પારકાની સેવા અને પરોપકારની પ્રતિકની પાસે ખરાબ વિચારો ફરકી પણ શકતા નથી સંસારના સાચા સુખ શાંતિ અને નિષ્પાપ સમાજની રચનાનું સપનું ત્યારે સાકાર થઈ શકે છે કે જ્યારે આસ્તિકતાપૂર્ણ આધ્યાત્મવાદ દ્વારા વિચારોને શુદ્ધિ કરી કુકર્મોને પ્રતિબંધક મૂકી દેવામાં આવે વિચારોને અનુરૂપ જ કર્મો થાય અને કર્મોના અનુસાર જ સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે સંસારમાં કાયમી અને સાચા સુખ શાંતિનો બીજો કોઈ ઉપાય જણાતો નથી અખંડ જ્યોતિ જાન્યુઆરી 1969 ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના યુગની મુખ્ય જરૂરિયાત વિચાર ક્રાંતિ આજના યુગની મુખ્ય જરૂરિયાત વિચાર ક્રાંતિ બધી જ વિકૃતિઓ દુઃખો શોક સંતાપ સંઘર્ષ ઝઘડા અભાવ અપરાધ રોગો ક્ષોભ વગેરે એકમાત્ર આપણું ચિંતન કલુષિત થઈ જવું એ જ છે ખરાબ ચિંતન તમામ ઝઘડાનું મૂળ છે દુર્બુદ્ધિ તમામ વિપત્તિનો જન્મ આપે છે ખરાબ વિચારો જ નારકીય પરિસ્થિતિ પેદા કરે છે બધી સગવડ હોય પરંતુ જો વિચાર પદ્ધતિ યોગ્ય ના હોય તો માણસને દુઃખ જ પ્રાપ્ત થાય છે અને બીજા લોકોને પણ દુઃખી કરતો રહેશે આપણી શારીરિક માનસિક આર્થિક પારિવારિક સામાજિક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સમસ્યાનું કારણ લોકોનું ખરાબ ચિંતન જ છે જો ભૂલના કારણો સુધારવામાં ન આવે તો સુધારાના બધા જ પ્રયત્નો નકામા સાબિત થશે તેથી ખરેખર જો આપની સમસ્યાનું સમાધાન કરવું હોય તો સમગ્ર સંસારની અને ખાસ કરીને ભારતના લોકોની ચિંતન પદ્ધતિને સુધારવી પડશે એનાથી જેનેટિક અને સાંસ્કૃતિક પુનઃસ્થાન થઈ શકશે વિશ્વ શાંતિનો આના સિવાય બીજો કોઈ માર્ગ નથી આજના યુગમાં એક સર્વતોમુખી વિચાર ક્રાંતિની જરૂરિયાત છે તે આજે કરવામાં આવે કે હજાર વર્ષ પછી એના સિવાય બીજો કોઈ માર્ગ નથી સમસ્યાનો મૂળ સુધી પહોંચવાનો અને સાચો ઉકેલ શોધવાનો જ્યારે પણ પ્રયત્ન કરવામાં આવશે ત્યારે ફક્ત એક જ નિષ્કર્ષ નીકળશે એક જ માર્ગ જણાશે કે લોક માનસના વર્તમાન પદ્ધતિને બદલવી પડશે લોકોના સ્વતંત્ર ચિંતન અને વિવેકને જાગૃત કરવા પડશે કે જેથી દરેક બાબતમાં ગુણની દ્રષ્ટિએ વિચાર કરવાનું અને યોગ્ય કસોટીને કસીને દરેક કાર્ય કરવાનું સાહસ જીવંત થઈ જાય આજે આપણી પરંપરાઓ અંધવિશ્વાસ મૂઢ માન્યતાઓ દુરાગ્રહો અને આંધળાનું અનુકરણ દ્વારા આપણે જીવન દિશા નક્કી કરીએ છીએ જો વિવેક અને ઔચિત્યની કસોટી પર કસવામાં આવે તો મોટા ભાગના માન્યતાઓ અને નીતિઓને બદલવાની તથા સુધારવાની ફરજ પડશે આ વ્યવસ્થાને સ્વચ્છતાની સુધારવાની પ્રક્રિયામાં બદલી નાખવાના પ્રયાસને વિચાર ક્રાંતિ કહી શકાય વર્તમાન નાટકીય પરિસ્થિતિઓને ભાવિ સત્યુગના રૂપમાં બદલવાનો એક જ ઉપાય છે આજે આ સ્નાન રૂપી ગંગાનું અવતરણ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે અખંડ જ્યોતિ ઓગસ્ટ 1969 માત્ર સાંભળશો જ નહીં કંઈક કરો પણ ખરા માત્ર સાંભળશો જ નહીં કંઈક કરો પણ ખરા આપણે આપણા દર્દને સ્વજનોના અંતકરણમાં સ્થાપી શકીએ આપણી આગની ચિંગારી પરિજનોની અંદર પ્રજ્વલિત કરીએ એમાં એમનો સાચો હેત છે અને સમાજનું પણ કલ્યાણ છે નહીં તો પૂજા પાઠમાં એકાંકી પ્રયાસ રેતીમાંથી તેલ કાઢવા જેવા નકામા સાબિત થશે આજે બહુ મોટી સંખ્યામાં ધર્મ વ્યવસાયીઓ આવી જ પ્રવૃત્તિમાં મગ્ન રહીને ફક્ત બ્રહ્માંડ કરે છે જો ભજન પૂજન થી આત્મનું કલ્યાણ થતું હોય તો આવડી મોટી ધર્મ સેના ફક્ત ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ઉત્થાન અને ઉદ્ધાર કરવામાં સફળ થઈ ગઈ હોત ખરેખર
તો એવું જ હોય તો મળે છે કે આ વિશાળ સંપ્રદાય પોતાની જાતને છેતરી રહ્યો છે અને ઉપવાસનું કારણ બની ગયો છે. મારી એવી અભિલાષા છે કે આપણે સ્વજનો અને પરિજનોના નવનિર્માણ માટે કંઈક કરવાની સક્રિયતા પેદા કરી દઉં. મેં મારું જીવન સમગ્ર જે મિશન માટે ખર્ચી નાખ્યું છે તેના માટે હું આ જીવન પ્રકાશ તથા પ્રેરણા આપતો રહ્યો તેનું થોડું ઘણું સક્રિય રૂપ તો દેખાડવું જોઈએ. મારા પ્રત્યે આસ્થા શ્રદ્ધા વ્યક્ત કરનાર પરિજનો શું મારા અનુરોધનો અમલ કરશે ખરા? શું મારા પગલે પગલે આગળ વધી શકશે ખરા? એ પણ જોવું જોઈએ કે જેથી મને ખાતરી થાય કે મેં સાચા સાથીઓના રૂપમાં પરિવારનું સર્જન કર્યું કે નહીં. આ પરથી વસ્તુસ્થિતિ પ્રત્યક્ષ થઈ જશે અને હું આપણા પરિવાર સાથે જોડેલા પ્રશ્નોનો યથાર્થ નિર્થતા વિશે કોઈ નિષ્કર્ષ પણ પહોંચી શકીશ. અખંડ જ્યોતિ ઓગસ્ટ 1919.